ચાલો આજે આપણે ત્રિકોણની રચના વિશે સમજીએ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના છ અંગો હોય છે ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણા જો આપણે આમાંથી કોઈ પણ ત્રણ બાજુ કે ખૂણા વિશે જાણતા હોઈએ તો આપણે ત્રિકોણની રચના કરી શકીએ છીએ તો ચાલો આજે આપણે આવા જ ત્રિકોણની કેટલીક રચનાઓ વિશે સમજીએ રચના એક બાજુ ખૂણો બાજુ બે બાજુના માપ અને અંતર્ગત ખૂણાનું માપ આપેલ હોય તેવા ત્રિકોણની રચના કરીએ ઉદાહરણ એ બી બરાબર ત્રણ સેમી ખૂણો બી બરાબર સાહીઠ હાઉસ અને બીસી બરાબર ચાર સેમીવાળા ત્રિકોણ એ બી સીની રચના કરીએ તે માટે આપણે નીચે પ્રમાણેના કેટલાક પગલાં કરીએ પગલું એક બીસી બરાબર ચાર સેમી દોરો પગલું બે બિંદુ બીમાંથી બીસી પર સાહીઠ અંશનો ખૂણો થાય તેમ કિરણ બીડી દોરો પગલું ત્રણ બિંદુ બીને કેન્દ્ર લઈ કિરણ બીડી પર ત્રણ સેમી ત્રીજાનો ચાપ દોરો પગલું ચાર એસી ભોડો આમ એ બી સી માગેલો ત્રિકોણ છે રચના બે બા બાજુ 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 ત્રણ બાજુ આપેલી હોય તેવા ત્રિકોણની રચના કરો ઉદાહરણ બે AB બરાબર બે સેમી બીસી બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી અને એસી બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેમી વાળા ત્રિકોણ ABC ની સીની રચના કરો પગલું એક બીસી બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર દોરો પગલું બે બિંદુ બીને કેન્દ્ર લઈ બે સેમી ત્રિજ્યાનો ચાપ રચો પગલું ત્રણ બિંદુ સીને કેન્દ્ર લઈ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાનો चाप એવી રીતે દોરો કે જેથી અગાઉના ચાપને છેદ પગલું ચાર એ થી બી અને એ થી સી જોડો ત્રિકોણ છે રચના ખૂ ખૂણો બાજુ ખૂણો બે ખૂણાના માપ અને અંતર્ગત બાજુની લંબાઈ આપી હોય તેવા ત્રિકોણની રચના કરીએ ઉદાહરણ ત્રણ એસી બરાબર ચાર સેમી ખૂણો એ બરાબર સિત્તેર અંશ અને સી બરાબર પંચાવન અંશ વાળા ત્રિકોણ એ બી સી ની રચના કરીએ પગલું એક એસી પગલું ત્રણ બિંદુ સી આગળ રેખાખંડ એસી સાથે પંચાવન નો ખૂણો બનાવતું કિરણ સિક્યુ રચો પગલું ચાર કિરણ એપી અને કિરણ સિક્ક્યુ ના છેદ બિંદુને બી નામ આપો ત્રિકોણ એ બી સી એ માગેલો ત્રિકોણ છે